અને વાત હવે પેપર લીક કાંડની હેડક્લાર્ક પેપર લીક કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે અત્યાર સુધીમાં કેસમાં આરોપીઓ પોલીસ આવી ચૂક્યા છે એટલું જ નહીં પોલીસે એક આરોપી દીપલ પટેલ પાસેથી ચૌદ લાખ દસ હજાર રૂપિયા જ્યારે જયેશ પટેલ પાસેથી વીસ લાખ રૂપિયા પણ મળી આવ્યા છે આ તરફ હેડક્લાર્કની આ પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે જેને લઈને એક તરફ રાજકીય ગરમાવો પણ આવી ગયો છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા હતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ થોડું ઘર્ષણ થયું હતું પેપર લીકને કારણે વિવાદમાં આવેલા ગૌણ સેવા આયોગના ચેરમેન અસિત વોરાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી તેમણે માત્ર બે શબ્દો બોલ્યા કે અને આ શુભેચ્છા મુલાકાત તરીકે ગણાવવામાં આવી રહી છે કોંગ્રેસના નેતાઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે બીજી તરફ આ સમગ્ર મામલે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે તપાસમાં કોઈપણ કસૂરવાર હશે તો તેની સામે ઠોસ કાર્યવાહી થશે અને આ સમગ્ર કાંડના તાર સાણંદની પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચ્યા છે ગુજરાતની જ નહીં રાજસ્થાનની સરકારી ભરતીની પરીક્ષાના પેપર પણ અહીં છપાયા હતા અને લીક થયા હતા છતાં કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયા વગર વારંવાર આ જ પ્રિન્ટિંગ પ્રેસને સરકારી ભરતીના પેપર છાપવાનું કામ આપવામાં આવે છે